Question number 5, chapter income from other sources. As all of you know, we have finished 4 examples in the chapter. And as you can see on the screen, this is chapter question number 5. The following are the investments of Maulik as on 1st April 2019. And based on that, we have to find out the income from other sources. Tamari same bada investments dekhai chhe je tamare joy join lakhi levana chhe. You can consider this a master sum covering all the points of the chapter. A ek thi 10 इनकम छे एमाथी जे कोई पण इनकम आवती होय आफ्टर कैलक्युलेशन आपणे स्टेटमेंट में मुकवानी थशे पण खाली आ 10 इनकम ज नथी एनी साथे एडजस्टमेंट्स पण छे एज यू कैन सी देर आर 5 एडजस्टमेंट्स एंड वी हैव टू account for this 5 adjustments as well. पांचे पांच adjustment ने ध्यान में राखी ने effect आपी ने अपने statement में entry आपशु. आगर वदी ए पहला तमारे statement draft करवानू छे like this. पंदर एक लाइन जो छे आ वक्ते अप्रोक्स 15 लाइन्स एमा तमे स्टेटमेंट बनावो. पर्टिक्युलर्स रूपीस प्रीवियस ईयर असेसमेंट ईयर जे रीते आपणे આગળના 4 સમમાં આપેલું છે એ રીતે જ સ્ટેટમેન્ટ બનાવી નાખો. It will require 15 lines and below the statement we will provide the heading for working notes as well. There will be working notes, you know that. Statement tame banavjo. Working notes to be given below and let us first refer the adjustments. Interest on all the securities becomes due on 30th June and 31st December. Agarna samma apre joyutu be date api hoy ત્યાર આપણે ઇન્ટરેસ્ટ 2 વખત કેલ્ક્યુલેટ કરતા હતા એવરી ટાઈમ ફોર 6 મંથ્સ 6/12 કરીને આપણે કરતા હતા. તો જ્યાં જ્યાં આપણે ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું થશે ત્યાં ત્યાં આપણે 6 મંથલી ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરશું 2 ટાઈમ્સ અને પછી 2નો ટોટલ કરશું. ઇટ ઇઝ નોટ અ ન્યૂ પોઈન્ટ. Refer the second adjustment that is taking place on 1st of July 19. Ame apde
प्रीवियस ईयर 1920 इनकम ज फाइंड करी रिया छे। ऑन 1st July 2019 राजस्थान गवर्नमेंट लोन ऑफ 50,000 वॉज सोल्ड फॉर 52,000। हवे जो अहीं एक कन्फ्यूजन थई शके तमने, एटले हूँ तमने खास कही दऊं के अहीं लोन वर्ड आवे छे, गवर्नमेंट लोन। આગળના એક એક્ઝામ્પલમાં એ ગવર્મેન્ટ લોન એવો વર્ડ આવતો હતો, એટલે ઘણાને એમ થાય કે આ લોન છે તો એ લોન બોરો કરેલી હોય કે આપણે આપેલી હોય, એવું કન્ફ્યુઝન થઈ શકે કે એને ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કહેવાય, આમાં તો લોન વર્ડ છે। તો ઓલવેઝ રિમેમ્બર કે જ્યારે કોઈ પણ સ્ટેટ ગવર્મેન્ટ એને પૈસાની જરૂર પડે ત્યારે એ પબ્લિક પાસેથી લોન લઈ શકે બાય ઇશ્યુઇંગ બોન્ડ્સ ઓર ઇશ્યુઇંગ લોન, એન્ડ પબ્લિક લાઈક અસ will invest in that loan। For example, Gujarat government લે લોન ની જરૂર પડે અને પબ્લિક લોન ફ્લોટ કરે તો જે ગુજરાતના લોકો હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો એને ગુજરાત ગવર્મેન્ટ લોન કહેવાય, એટલે પબ્લિક માટે એ ઇન્વેસ્ટમેન્ટ જ કહેવાય, ગવર્મેન્ટ માટે બોરોઈંગ કહેવાય, આપણા માટે તો ઇન્વેસ્ટમેન્ટ જ કહેવાય। એવી જ રીતે રાજસ્થાન ગવર્મેન્ટ લોન છે। હવે રાજસ્થાન ગવર્મેન્ટ લોન સેલ થાય છે, તમને ખબર જ છે આપણા જે ઇન્વેસ્ટમેન્ટ છે એમાં પહેલું જ છે ઇન્વેસ્ટમેન્ટ 1,12% રાજસ્થાન ગવર્મેન્ટ લોન, એને ટીક કરો, કારણ કે પહેલી જ વર્કિંગ નોટે એની જ આવશે। પહેલી વર્કિંગ નોટે એની જ આવશે, બરાબર છે, પહેલું જ ઇન્વેસ્ટમેન્ટ છે એ। સો જસ્ટ ટિક માર્ક રાજસ્થાન ગવર્મેન્ટ લોન। પછીનો એડજસ્ટમેન્ટ એમાં એમાં સેકન્ડમાં જુઓ તમે, ઓન ધ સેમ ડે 15% કર્ણાટકા ગવર્મેન્ટ લોન વોઝ પરચેસ્ડ ફોર 55,000। ઉપર આપણે જે લિસ્ટ આપેલું છે 10નું, એમાં ક્યાંય કર્ણાટક ગવર્મેન્ટ લોન છે? એમાં ક્યાંય કર્ણાટક ગવર્મેન્ટ લોન આવે છે તો ટિક કરો, નહીતર એને અહીંયા ન્યા રાખો, ઇટ ઇઝ નોટ દેર, પણ ભૂલાઈ ન જાય એટલે આને અહીંયા આગળ ટિક કરી રાખો કે આ કન્સિડર કરવાનું બાકી છે। કર્ણાટક ગવર્મેન્ટ લોન ઉપર આપેલી હોય તો અહીંયા ટિક કરી નાખો, અહીંયા આપેલી હોય તો અહીંયા ટિક કરી રાખો। ટીક એટલે કરીએ છીએ કે ક્યાંય ભૂલથી રહી ન જાય। ફોર ધીસ પર્પઝ એડિશનલ અમાઉન્ટ વોઝ બોરોડ ફ્રોમ અ બેંક એટ 6% પર એનમ રેટ ફ્રોમ અ ફ્રેન્ડ, અહીંયા આગળ ફ્રોમ બેંક નથી, જસ્ટ ઇરેઝ ધ વર્ડ, ફ્રોમ ફ્રેન્ડ વી આર બોરોઈંગ એટ ધ રેટ ઓફ 6%, પણ એ હજી બહાર છે, છેલ્લે આપણે એક્સપેન્સમાં લેસ કરશું, આપણે બોરો કરતા હોય તો એનું ઇન્ટરેસ્ટ આપણે પે કરવાનું થાય અને એ છેલ્લે આપણે લેસ કરશું, અત્યારે આને અહીંયા અહીંયા રાખીએ। એડજસ્ટમેન્ટ નંબર 3, ઓન 1st August 2019 ગોવા ગવર્મેન્ટ લોન વોઝ ફૂલી સોલ્ડ। ઉપર ક્યાંય ગોવા ગવર્મેન્ટ લોન આપી છે? યસ, ઇટ ઇઝ ધ સેકન્ડ ઇન્વેસ્ટમેન્ટ, જુઓ તમે ક્વેશ્ચનમાં 30,000 10% ગોવા ગવર્મેન્ટ લોન, આને ટિક કરો, ચલો ગોવા ગવર્મેન્ટ લોન। પછીનો એડજસ્ટમેન્ટ નંબર 4, ઓન 1st January 2020 15% ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ ઓફ હેમલ લિમિટેડ વેર સોલ્ડ। છે ઉપર ક્યાંય હેમલ પ્રાઇવેટ લિમિટેડ? થર્ડ એડજસ્ટમેન્ટ, થર્ડ ઇન્વેસ્ટમેન્ટ એ ટિક કરવાનો થશે, કરો ટિક।
એટલે પહેલા ત્રણે ત્રણમાં એડજસ્ટમેન્ટ છે જ. અમસ્ત ટીડીએસ આપેલો હોય એટલે એ એડજસ્ટમેન્ટ કહેવાય જ, બરાબર. કારણ કે આપણે નેટ ઇન્ટરેસ્ટમાંથી ગ્રોસ ઇન્ટરેસ્ટ તો ફાઇન્ડ કરવાનું જ થાય. હજી એમાં ને એમાં જુઓ, ફોર્થ એડજસ્ટમેન્ટ કન્ટિન્યુઝ. શું લખેલું છે? 10% લેસ ટેક્સ ડિબેન્ચર્સ ઓફ ટાટા પાવર વેર પરચેઝ ફોર 50,000. ઉપર ક્યાંય ટાટા પાવર આપેલું છે? તો આને અહીંયા ને અહીંયા રાખશું ને આપણે, આને અહીંયા ને અહીંયા ટીક કરી રાખો. જસ્ટ ચેન્જિંગ ધ કલર સો દેટ વી કેન સી ઇટ લેટર. આની હું અન્ડરલાઇન કરી દઉં. એટલે ઇન શોર્ટ, ઉપર બે એવા છે કે જે નથી, જે સીધા આપણે એડજસ્ટમેન્ટમાંથી જ લેવાના છે ડાયરેક્ટ. નંબર 5, એક્સપેન્સીસ ઓફ 200 રૂપીઝ વેર ઇન્કર્ડ ફોર ધ કલેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓન અબોવ સિક્યોરિટી. આ એક્સપેન્સીસ છે એનું આપણે શું કરશું? આ 200 રૂપીઝ જે છે એક્સપેન્સ આપેલા છે એનું આપણે શું કરશું? એ ડિડક્શન છે એ આપણે છેલ્લે જ્યારે પેલું કરીએ ગ્રોસ ફાઇન કરશું ટોટલ કરીને, એમાંથી છેલ્લે આપણે માઇનસ કરી દેશું, બરાબર. એટલે પર્ટિક્યુલર કોનું છે એ નથી ખબર, એટલે બધાનું જનરલ જ છે એમ માની લેશું. હવે સ્ટેટમેન્ટ રેડી. વર્કિંગ નોટનું હેડિંગ આપો અને પહેલું જ હેડિંગ, પહેલી વર્કિંગ નોટ શેનું આપશો? રાજસ્થાન ગવર્મેન્ટ લોન આવે છે ને, તો હેડિંગ આપો ઇન્ટરેસ્ટ ઓન રાજસ્થાન ગવર્મેન્ટ લોન. બે વાર ઇન્ટરેસ્ટ આપણે ફાઇન્ડ કરવાનું છે, તમને ખબર છે. ફર્સ્ટ ઓન 30th June એન્ડ સેકન્ડ ઓન 31st December. ઇન બિટવીન સપોઝ સેલ થતું હોય તો આપણે માઇનસ કરીશું અને પરચેસ થતું હોય તો એડે કરીશું ડેટ જોઈને. પહેલા 30th June લઈ લઈએ, ડેટ આપી દો 30th June. પ્રિન્સિપલ અમાઉન્ટ જો ઉપર આપેલી છે, અહીંયા 1 લાખ છે, 12% ઇઝ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. ચલો ફાઇન્ડ કરો 1 લાખ ઇન્ટુ 12% ઇન્ટુ 6/12. ડોન્ટ ફરગેટ ટુ મેક 6/12. ધેટ વિલ અમાઉન્ટ ટુ 6,000. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ 6,000. નેક્સ્ટ ઓન 31st December. નાવ યુ ટેલ મી વેધર ધ પ્રિન્સિપલ અમાઉન્ટ 1 લાખ will change or will remain unchanged. Depending on the adjustment, આનો એડજસ્ટમેન્ટ છે જ એ જુઓ. પહેલો નહીં પણ બીજો એડજસ્ટમેન્ટ હતો, જો સેકન્ડ એડજસ્ટમેન્ટ આવ્યો અને ફર્સ્ટ જુલાઈ એટલે આફ્ટર 30th June જ થયું, એટલે એને કન્સિડર કરવો પડે. On this day, we are selling investments. Rajasthan government loan માં જે આપણું ઇન્વેસ્ટમેન્ટ હતું આપણે સેલ આઉટ કરીએ છીએ. રાજસ્થાન ગવર્મેન્ટ લોન ઓફ 50,000 ઇઝ સોલ્ડ ફોર 52,000. કેટલામાં સેલ કર્યું? વી આર નોટ કન્સર્ન્ડ વિથ દેટ. ફેસ વેલ્યુ કેટલી હતી એની, બરાબર? ઓફ પછીનો જે ફિગર હોય ને એ પ્રિન્સિપલ અમાઉન્ટ હોય, ફેસ વેલ્યુ. તો 50,000 ની ઇન્વેસ્ટમેન્ટ આપણે સેલ કરી દઈએ છીએ. તો હવે 31st December જ્યારે આવે
त्यारे अहीं प्रिंसिपल अमाउंट केटली थई जाय 50,000 ज वधे ऑब्वियसली आउट ऑफ 1,00,000 50,000 सोल्ड सो नेक्स्ट इंटरेस्ट शुड बी कैलक्युलेटेड ऑन 50,000 50,000 इंटू 12% इंटू 6/12 एंड दैट विल अमाउंट टू 3,000 समझे छे इन शॉर्ट 30th जून एंड 31st डिसेम्बर आ बे डेट नी वच्चे जे कंई पण थातुं होय नी बधुं आपणे अहींया कंसीडर करवुं पड़े इफ परचेजिस आर मेड एड इफ सेल्स आर मेड लेस टीडीएस इज गिवन इज देर टीडीएस इन द क्वेश्चन फॉर दिस तो आज आंसर आवशे ए ज आपणो ग्रॉस अमाउंट थई जशे बराबर ग्रॉस इंटरेस्ट इज इक्वल टू 6,000 प्लस 3,000 एंड दैट इज इक्वल टू रूपीज 9,000 एनी क्वेश्चन्स चलो स्टेटमेंट में पहली एंट्री मूको 9,000 नी कम बैक टू स्टेटमेंट एंट्री नंबर 1 इंटरेस्ट ऑन राजस्थान गवर्नमेंट लोन करी अने आउटर कॉलम 9,000 This is the working note. Next, back to question. चलो second working note आवशे ज TDS नथी पण एनो adjustment छे Goa government loan. So title of the second working note. इंटरेस्ट ऑन गोवा गवर्नमेंट लोन एज यूजुअल टू इंस्टॉलमेंट्स लेट अस कैलकुलेट द फर्स्ट इंस्टॉलमेंट टू बी रिसीव्ड ऑन 30th जून प्रिंसिपल अमाउंट फ्रॉम द क्वेश्चन इट इज 30,000 Rate of interest 10% and 6/12 to karvanu chhe. So what would be the amount of first installment? 1,500. First installment calculated. Next date of installment, 31st December આવે છે એટલે આપણે એડજસ્ટમેન્ટ જોઈ લેવાનો એડજસ્ટમેન્ટ નંબર 3 આઈ સપોઝ અને એની ડેટ 1st ઓગસ્ટ છે એટલે 30th જૂન પછી અને 31st ડિસેમ્બર પહેલા જ આવે એટલે આને કન્સિડર કરીએ On 1st August 2019, Goa government loan was fully sold. Fully sold એટલે all investment of 30,000 sold out. હવે જો fully sold હોય
तो 31 डिसेम्बर ना अनि फेस वैल्यू केटली हुई क्यों जो अहिया 31 डिसेम्बर में फेस वैल्यू केटली हुई जीरो अपनी पास छे ज नहीं बराबर छे तो 31 डिसेम्बर में एनु इंटरेस्ट जे छे ए जीरो थई जाए पुट जीरो जो आवो बनी सके एक आवे ने एक नो आवे अब पेलो नो आवे ने बीजो आवे डायरेक्ट एवं ही बनी सके कोई इन्वेस्टमेंट एवं है कि 30 जून ने अपनी पास न हो 30 जून पची परचेस कर तो पेलो इंस्टॉलमेंट नो आवे बीजो इंस्टॉलमेंट एक आवे एटले एवं जरूरी नहीं कि बे बे ए हो सो अवर ग्रॉस इंटरेस्ट आमा पण पेलू तो कहीं हतु नहीं ग्रॉस इंटरेस्ट 1500 वर्किंग नोट जे छे ने हमेशा एनो आंसर अलग थी बॉक्स बनावी अने हाईलाइट करवानो ज अत्यारे ज नहीं एग्जाम मां पण स्टेटमेंट मां आवो एंट्री नंबर 2 इंटरेस्ट ऑन गोवा गवर्नमेंट लोन अने अमाउंट में मूको 1500 बेक टू द क्वेश्चन नंबर 3 ₹45,000 15% टैक्स फ्री डिबेंचर्स ऑफ हेमल प्राइवेट लिमिटेड आमा टीडीएस ही छे अने एडजस्टमेंट ही छे So this could be the last working note for today's session because it will be a lengthy one. Chalo, working note number 3 aapiye. Interest on tax-free debentures of Hemal Private Limited. બે વાર ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું છે અને હેમલમાં પાછો એડજસ્ટમેન્ટ એ છે એડજસ્ટમેન્ટ્સમાં જાઓ તો જો ફોર્થ એડજસ્ટમેન્ટ હતો જો કે એની ડેટ આગી છે 1120 છે ઇન્ટરેસ્ટ આપણે 30 જૂનનું પહેલા ફાઇન્ડ કરી લઈએ चलो 30 जून इंटरेस्ट फाइंड करो बदा हमें खबर है प्रिंसिपल अमाउंट 45,000 आपेली है 45,000 इंटू 15% इंटू 6/12 3375 दैट्स द अबाउट 3375 Then next installment will become due on 31st December. હવે તમે એડજસ્ટમેન્ટમાં વાંચીને કયો 45,000 એઝ ઇટ ઇઝ રહેશે કે એમાં ચેન્જ થશે થિંક ટ્વાઇસ વી આર પરચેઝિંગ એડજસ્ટમેન્ટ નંબર 4 માં જો નો વી આર સેલિંગ On 1120, tax-free debentures of Hemal Limited of 35,000 were sold. Sale thai chhe, ane sale thatu hoy to apne minus kariye chhiye. So should we deduct 35,000? No. Why? Because it is happening on the next day, not on 31st December. That is taking place on 1st of January. એટલે જ્યારે 31st ડિસેમ્બરનું ઇન્ટરેસ્ટ ગણતા હોઈએ
त्यारे आ सेल ने कंसीडर कराय नहीं। सो 45,000 रिपीट था से 15% तो होता ज इंटू 6/12 हवे बीजी बार करवानी जरूर नहीं कारण के अमाउंट एनी एज रही छे। सो 3375 एज इट इज। हवे जो टीडीएस आपू तो एटले आने ग्रॉस इंटरेस्ट न कही शको तमे एने तमारे नेट इंटरेस्ट एवा वर्ड थी ज आइडेंटिफाई करवानु रहेशे। 3375 प्लस 3375 दैट इज इक्वल टू द टोटल ऑफ दिस 6750। दिस इज द अमाउंट ऑफ नेट इंटरेस्ट बिकॉज टीडीएस इज गीवन। चलो हवे आनी ग्रॉस अमाउंट फाइंड करो आवड़े छे। फाइंड आउट द ग्रॉस अमाउंट बेस्ड ऑन 6750। कई रीते आपणे करीए छीए? वी अज्यूम ग्रॉस इंटरेस्ट। एमांथी आपणे टीडीएस ने लेस करीए छीए। टीडीएस नो रेट आपणने आपेलो छे क्वेश्चन मां। सो द नेट इंटरेस्ट विल अराइव एट 90 रूपीज। कंपेयर नेट, पुट नेट ऑन लेफ्ट हैंड साइड एंड ग्रॉस ऑन राइट हैंड साइड। इफ नेट इंटरेस्ट इज 90, जो ग्रॉस इंटरेस्ट इज 100, देन अवर एक्चुअल नेट इंटरेस्ट इज 6750। हाउ मच विल बी द ग्रॉस इंटरेस्ट? ग्रॉस इंटरेस्ट 7500। अ कंप्लीट वर्किंग नोट ऑफ हेमर लिमिटेड इज देयर। अने आ 7500 तमारे स्टेटमेंट में मुकवाना छे, राइट? हैव यू कंप्लीटेड द वर्किंग नोट? सो आई एम गोइंग टू स्टेटमेंट बैक અને આમાં હવે ત્રીજી એન્ટ્રી હું આપું છું। ઇન્ટરેસ્ટ ઓન ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ ઓફ હેમલ પ્રાઇવેટ લિમિટેડ અમાઉન્ટ એની આવી ગઈ છે 7500। Now, this is settled, 7500 entered in the statement, that is fine. But there remains one question, કે તો આ જે એડજસ્ટમેન્ટ અહીં આપ્યો છે, આ 35,000 નું સેલિંગ થઈ ગયું, વોટ ટુ ડુ અબાઉટ દેટ? આપણે એને ક્યાંય માઇનસ તો કર્યું નહીં, સેલ થતું હોય તો માઇનસ કરવું જોઈએ। આપણે એને 30 જૂનમાં માઇનસ નો કર્યું, 31 ડિસેમ્બરમાં માઇનસ નો કર્યું, તો હવે શું કરશું? એનું સેલ્સ કોઈ દી ડિડક્શનમાં નો આવે, ડિડક્શન્સમાં એક્સપેન્સીસ આવે, સેલિંગ નો આવે। પરચેઝ અને સેલ નો મીનિંગ ઇન્ટરેસ્ટ પૂરતો જ છે। વચ્ચેની ડેટ નથી જોવાની કે 1 ઓગસ્ટ આપી છે કે 1 સપ્ટેમ્બર આપી છે કે કંઈ નથી જોવાનું। આ એડજસ્ટમેન્ટની ઇફેક્ટ એટલે ન આપી કારણ કે એની ડેટ 1 જાન્યુઆરી હતી અને 31 ડિસેમ્બર સુધીની નહોતી, એટલે આપણે કન્સિડર ન કર્યું। તો આનું કન્સિડરેશન ક્યારે થાય? નેક્સ્ટ યર જ્યારે 30 જૂન આવે ને ત્યારે એનું કન્સિડરેશન થશે, અત્યારે નહીં। નેક્સ્ટ યર એટલે આના પછીનું નેક્સ્ટ યર। આ આપણે 1920 માટે ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરીએ છીએ। સેમ ઇન્ટરેસ્ટ જ્યારે 2021 માટે ફાઇન કરતા હોય ત્યારે આ ડિબેન્ચર માઇનસ કરી દેવાય અને પછીના ઉપર આપણે ઇન્ટરેસ્ટ કરી શકીએ। એનો મીનિંગ એવો થાય, વોટ એવર હેપન્સ આફ્ટર 31 ડિસેમ્બર
we have to ignore. 31st December પછી purchase થાય તો એડ નથી કરવાનું, સેલ થાય તો માઇનસ જ નથી કરવાનું, કારણ કે ડેટ વહી ગઈ છે. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટની ડેટ 31st ડિસેમ્બર જ છે, એટલે એ યાદ રાખવી પડે. અન્ડરસ્ટુડ ધીસ? હવે આને આપણે શું કામ કન્સિડર નહોતું કર્યું, એ દેટ વી હેવ ટુ એક્સપ્લેન. એઝ આઈ હેવ ટોલ્ડ યુ, ઓલ ધ વર્કિંગ નોટ્સ આર પાર્ટ ઓફ યોર આન્સર. એટલે આ જ વર્કિંગ નોટ થર્ડ છે, બરાબર. આમાં જ એક નોટ જે છે એ આપણે મૂકવી પડશે, આ જ્યાં ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન કરી લીધો, બરાબર, એની નીચે મૂકી દો આ નોટ. સિન્સ ધ ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ ઓફ હેમલ પ્રાઇવેટ લિમિટેડ આર સોલ્ડ ઓન 1st January 2020, such sales will have no impact on interest calculation. આ રીતે બે લાઈન લખી નાખવાની. તમે સેલ આપ્યું છે તોય શું કામ ન લીધું, તો કે એ 1st January સેલ થાય છે અને આપણી ડેટ છેલ્લી 31st ડિસેમ્બર હતી, એટલે આપણે એને કન્સિડર નથી કર્યું. એમ વળી પેપર જોતી વખતે ઓલાને એમ લાગે તમે ભૂલી ગયા છો, 7500 આવ્યું, એટલે આપણે લખી નાખવાનું 8 નથી આવ્યું ભાઈ, અમને ખબર છે એટલે નથી આવ્યું. અહીંયા આગળ આ હેમલ પ્રાઇવેટ લિમિટેડની વર્કિંગ નોટ કમ્પ્લીટ થઈ. સો વી હેવ સો ફાર ડીલ્ટ વિથ ધ 1st 3 ઇન્વેસ્ટમેન્ટ્સ, પણ આપણને તો 10 આપ્યા છે. વી હેવ અ લિસ્ટ ઓફ 7 રિમેનિંગ લેફ્ટ. ઇન ટુમોરો સેશન વી વિલ કમ્પ્લીટ ધ રિમેનિંગ 7 ટુ ફિનિશ ધીસ ક્વેશ્ચન. ઓકે, આઈ વિલ સી યુ ઓલ ટુમોરો વિથ ધ 4th ઇન્વેસ્ટમેન્ટ, એન્ડ ફ્રોમ ટુમોરો વી વિલ પ્રોસીડ ધીસ સમ.